મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 2 નવેમ્બર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું બિંદિયા ભોજક. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ક્યાર વાવાઝોડું શમ્યું નથી ત્યાં મહા વાવાઝોડું સર્જાયું છે. અરબી સમુદ્રમાં એક સાથે 2 વાવાઝોડા સક્રિય થવાની ઘટના પ્રથમ વખત નોંધાઈ છે. મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં, પરંતુ વાવાઝોડાને કારણે રાજ્યભરમાં વરસાદની આગાહી છે. આજે બપોરથી અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં વરસાદ ચાલુ થયો છે. જામનગર શહેરમાં પણ સાંજે 4 થી 6માં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લા કલેક્ટર તથા રિલાયન્સ ફાઉન્ડેશને ખેડૂતોને સંદેશ આપ્યો છે. 4 થી 7 નવેમ્બર દરમિયાન ખેડૂતોને પોતાની ખેત પેદાશો સુરક્ષિત રાખવા સૂચન કરાયું છે. સમગ્ર રાજ્યમાં પણ બચાવ કામગીરી માટે તંત્ર સક્રિય થયું છે. NDRFની 15 ટીમ સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે. આવતીકાલે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 220મી જન્મજયંતિ છે. જામનગરમાં જલારામ જયંતિની ઉજવણી માટે ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. જલારામ નગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદ માટે રસોડું સતત ધમધમી રહ્યું છે. લોહાણા પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદને કારણે રાસોત્સવનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી રાજ્યભરના ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે. જામનગરના નવા નિયમોની અમલવારીના પ્રથમ દિને 120 વાહન ચાલકો દંડાયા હતા, જે પૈકી હેલ્મેટ વગર 82 અને સીટ બેલ્ટ વગર 21 વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે કુલ 85,400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જામનગરને છેલ્લા 3 મહિનાથી ડેન્ગ્યુની બીમારીએ ભરડો લીધો છે. દિવાળીના તહેવારોમાં પણ ડેન્ગ્યુનો પ્રકોપ યથાવત રહ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં લાભ પાંચામાં ડેન્ગ્યુના વધુ 45 કેસો નોંધાયા છે. ફરી કમોસમી વરસાદ થતાં રોગચાળો વકરવાનો ભય ફેલાયો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલર.